કલોલ તાલુકામાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. કલોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ, જેમાં કલોલ તાલુકા યુવા ટીમ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સફળ બનાવવા તેમજ આ સન્માન થતા ઠાકોર પરિવારના વિજેતા તારલાઓને જોઈને બીજા ઠાકોર પરિવારના વિજેતા તારલાઓને બોધપાઠ લેવા જેવો છે તેવા આ કાર્યક્રમ યોજાયો, જેમાં ઠાકોર પરિવારમાં શિક્ષણનો અભાવ ઓછી માત્રામાં જોવા મળી રહ્યો છે. કારણ કે આ એક નવી દિશા તરફ આગળ ગતિ કરતા ઠાકોર પરિવારમાં કંઈ બદલાવ આવે તે માટે કલોલ તાલુકા યુવા ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ઠાકોર પરિવારના કર્મચારીઓ જેવા કે ડૉક્ટરો, શિક્ષકો, આર્મીમેનો, અન્ય કોઈ કર્મચારી હોય, અન્ય કોઈ આગેવાન હોય તેવા અન્ય કર્મચારીઓનો ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને જાહેરમાં સન્માન થતા ઠાકોર સમાજમાં હૂંફ જોવા મળી હતી અને ઠાકોર સમાજ આગળ આવે તે માટેનો પ્રયાસ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજ સંગઠિત રહેશે તો આગળ જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સહભાગી બનવા માટે કલોલના MLA બળદેવજી ઠાકોર, શેરીસિંહના ધૂળજી ઠાકોર, બેચરજી ઠાકોર, વિષ્ણુજી, ગોલથરના સરપંચ શ્રી તેમજ નામી અનામી અનેક સરપંચો, ડેલિગેટો તેમજ સદસ્યોનું ફૂલહાર અને સન્માન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજન માત્ર બિનરાજકીય હતું, આમાં તમામ પક્ષના અને તમામ ક્ષેત્રમાં સંકળાયેલા રાજકીય આગેવાનોથી લઈને ડૉક્ટરો, વકીલોથી લઈને તમામ પ્રકારના કર્મચારીઓથી લઈને વિદ્યાર્થીઓથી લઈને બહેનો પણ જોવા મળી હતી. પરંતુ આ બિન રાજકીય હતું, જેમાં મંચ પરથી ઠાકોર પરિવારમાંથી જે શિક્ષણનું કાર્ય ખૂબ પ્રમાણમાં ઓછું છે તેમજ બાળલગ્નો, અંધશ્રદ્ધા જેવા દૂષણો છે તે નાબૂદ કરવા માટે મંચ પરથી પ્રવચન કરવામાં આવ્યું હતું અને સમાજ સંગઠિત બનશે તો તમામ કામ પરિપૂર્ણ થશે તેવું આહવાન પણ અને આકલ પણ કરવામાં આવી હતી. કલોલ તાલુકા ટીમના સુલુભા ઠાકોર તેમજ ખુડાજી ઠાકોર, બેચરજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર તેમજ નામી અનામી અનેક વિદ્યાર્થીઓને ટ્રોફી આપી ઠાકોર પરિવારના વિદ્યાર્થીઓનું માનપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સહકારથી સન્માન સમારોહને સફળ બનાવી અને હાકલ કરવામાં આવી હતી કે સમાજમાં વિકાસ થાય અને સમાજ પ્રગતિના પંથે આગળ દોડીને વ્યસનથી મુક્ત થાય તે પ્રમાણે સમાજમાં સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવે અને આગળ આવતા જે આગળ ગયેલા હોય અને જે વિદ્યાર્થીઓથી લઈને તમામ તેજસ્વી તારલાઓથી લઈને જે રાજકીય પક્ષોમાંથી જોડાયેલા જે આપણા આગેવાનો છે તેવાનું તમામ પ્રકારનું સન્માન કરી અને તેમને વધુ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા માટે સમાજ સંગઠિત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આ રીતે ઠાકોર સમાજમાં તમામનું સન્માન કરી અને અભૂતપૂર્વ સફળતાપૂર્વક સન્માન કરવામાં આવ્યું, જેમાં શાલ ઓઢાડીને જાહેરમાં સન્માન થતાં સમાજના લોકોએ તાળીઓથી તેઓને ગડગડાટ વધાવી લીધા હતા. ખાટ અશોકસિંહ, ગાંધીનગર થી. જો તમે કોઈનો ફોન કરતા હો તો 20 વર્ષે તમે સુધી જતા હો તો આપણા બાળકને અભણાથી નાની જિંદગીની સજા પર અધિકાર વાલી તરીકે આપણને શું કરો? દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપજે, જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં આવા સેવાના કાર્યો કરતા રહીએ. ભૂલ કરવી કોઈ ભૂલ હોના ઇતની શક્તિ હૈ તો યહ સિદ્ધિ પર આગે થાય તો સમય આપો કાર્યક્રમ શરૂ કરી છે. પાછળથી વિદ્યાર્થી મિત્રો સર સાત વ્યક્તિ લઈએ અને હજુ પણ તમારા કોઈ મિત્ર બહેનભાઈ કે કોઈ લાભનો લેખ પણ હોય કહેવાના હૈ તો ચાલો આપણે પણ આપણા સમાજની અંદર જે શિક્ષણ રૂપી અંધકાર છે એ અંધકારને આપણે દૂર કરીએ. કોઈ ફોન કરવાથી આપણે સુધી જતા હોઈએ 10 વર્ષે 15 વર્ષે કે 20 વર્ષે
આપણા બાળકને આપણે ભણતા કે આખી જિંદગી જોઈને સજા આપતા હોય તો એથી વિશેષ પાપ બીજું આપણા માટે હોય શકે નહીં. સાહેબ કાલે હું અમારા પ્રાણ અધિકારી જોડે કરવાનો સમય છે મિત્રો. આજે તમામ સમાગમની અંદર આપણે જોતા હશું કે શિક્ષા વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી રશ્મિજી ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા દાતા શ્રી